સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ ટ્રાફિક નિયમોની અસરકારક કામગીરીના બદલે દ્વિચક્રી વાહન ચાલકોને નિશાન બનાવી દેખાડો કરતી ટ્રાફિક પોલીસની નીતિ રીતિ સામે નગરજનોમાં વધતી નારાજગી ટ્રાફિક પોલીસના દમનકારી વર્તનનો ભોગ બનેલા વાહન ચાલકોએ કેમેરા સામે ઠાલવ્યો રોષ. થરાદમાં કૌટુંબિક કાકાએ તંત્ર વિદ્યાનો સહારો લઈ ભત્રીજીનું અપહરણ કરી દુષ્કર્મનો શિકાર બનાવતા ચકચાર. વાવના ઢેરિયાણા ગામે બાળ લગ્નના પ્રયાસને નિષ્ફળ બનાવી ચાર જણ સામે નોંધાવાઈ પોલીસ ફરિયાદ. બનાસકાંઠાના દિયોદર તાલુકાના સેસણ ગામની સીમમાં ચારો ચરવા પહોંચેલી વજેગઢ ગામની 10 જેટલી અબોલ ગાયો પર અધર્મીઓનો અત્યાચાર. તીક્ષ્ણ હથિયારો વડે અબોલ ગાયોને ગંભીર ઇજાઓ કરાતા જીવદયા પ્રેમીઓમાં ઉશ્કેરાટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આ વર્ષે પણ પાટનગર ગાંધીનગરના આંગણે આયોજિત 9મી વાયબ્રન્ટ સમિટ તેમજ આગામી 26મી જાન્યુઆરીના રોજ પાલનપુર ખાતે યોજાનાર રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ બનાસકાંઠાને ખૂબ ફળ્યા છે. આ વખતની વાયબ્રન્ટ સમિટ બનાસકાંઠાનું નામ વિશ્વ સ્તરે ગુંજતું કરે એવી મોટી ભેટ આપે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ગાંધીનગર ખાતે ગત શુક્રવારે હાલના વડાપ્રધાન અને વાયબ્રન્ટ સમિટના ખરા શિલ્પી એવા નરેન્દ્રભાઈ મોદીએ 9મી વાયબ્રન્ટ સમિટને ખુલ્લી મૂક્યા બાદ પ્રથમ દિવસે જ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે કરોડો રૂપિયાનું નવું મૂડીરોકાણ કરવાના MOU થયા છે. ત્યારે હાલ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ઉડનકટોલા એટલે કે રોપવેની સુવિધા પૂરી પાડી રહેલી ઉષા બ્રેકો કંપનીએ હવે અંબાજી ગબ્બર પર વિશ્વના છઠ્ઠા અને ભારતના પ્રથમ સ્કાય વોક કાચના પુલનું નિર્માણ કરવાનું બીડું ઝડપ્યું છે. આ વખતની વાયબ્રન્ટ સમિટમાં માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ નહીં પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે પણ ખાનગી કંપનીઓ સાથે MOU કરવાનું આયોજન કરાયું છે. ત્યારે વિશ્વભરના લાખો માઈ ભક્તો માટે અતકુ આસ્થા કેન્દ્ર બનેલા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત પર દર્શન કરવા જતી વખતે આકાશ વિહાર જેવો આનંદ માણવા ઈચ્છતા ભાવિકો માટે ઉષા બ્રેકો કંપનીએ સ્કાય વોક કાચના પુલનું નિર્માણ કરવાની તૈયારી દર્શાવી છે. હાલ ગબ્બર પર્વત પર માતાજીના મૂળ સ્થાનક સુધી પહોંચવા માટે પગથિયા ઉપરાંત રોપવેની સુવિધા ઉપલબ્ધ છે. જોકે હવે અંબાજી ગબ્બર ખાતે પર્વતના બહારના ભાગે કાચનો પુલ બંધાવવાના અહેવાલો વહેતા થતા અંબાજીના દર્શનાર્થે આવતા ભાવિકો અત્યારથી જ રોમાંચિત થઈ ઉઠ્યા છે. ભારત દેશમાં પ્રથમવાર કાચના પુલનું નિર્માણ અંબાજી ગબ્બર ખાતે થનાર હોવાના અહેવાલોથી ભાવ વિભોર થયેલા ભાવિકોએ આ નવી અદ્યતન સવલત અંબાજીની શોભાને ચાર ચાંદ લગાવશે તેવું જણાવી આ નવી સવલત ઉમેરવાના પ્રયાસોને પણ હાંકર્યા હતા. ગબ્બરમાં જો કાંચ કા પુલ બન રહા હૈ વો ભારત કે લિયે ગૌરવ કી બાત હૈ ઓર ઉસકે ઉપર ચલના આકર્ષક કા કેન્દ્ર રહેગા ઓર સાહસ ભરા રહેગા. ઇસસે પર્યટકો કા આવાગમન જ્યાદા હોગા ઓર ઇસકો દેખને કે લિયે ભી લોગ જ્યાદા લોગ બહુ આયેંગે. જો અભી કાંચ કા પુલ બન રહા હૈ વો શ્રદ્ધાલુ ઓર પર્યટકો કે લિયે ભી આકર્ષક કા કેન્દ્ર હોયેગા ઓર રોમાંચ ઓર સાહસ હોયેગા જો ઉસપે ચલતે સમય ચલતે સમય આપણને એસા અહેસાસ હોયેગા કે અંતરિક્ષ યાત્રા ભી ચલ રહી હૈ ઓર યે સ્ટેચ્યુ ઓફ યુનિટ કા યે પહેલા આકર્ષક કા કેન્દ્ર દૂસરા હૈ જો અભી બન રહા હૈ ઓર આપણને અહેસાસ ભી હોયેગા કે જૈસે ચીન કા ચીન મેં પહેલી વાર થા અભી ભારત ઇન્ડિયા મેં ભી પહેલી વાર યે જો ગુજરાત કે શક્તિપીઠ મેં દેખને કે લાયક હોયેગા. બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સ્કાય વોક કાચના પુલનું નિર્માણ થવાના અહેવાલો વચ્ચે બીકે ન્યૂઝ ચેનલે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કિરીટભાઈ અડધવ્યુનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે પણ આ અહેવાલોને સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે દુનિયામાં કાચનો પહેલો પુલ ચીનના હુનાન વિસ્તારમાં 180 મીટર ઊંડી ખીણ પર બંધાયો હતો.
આ પુલ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા બાદ દુનિયાના અન્ય વિસ્તારોમાં પણ 4 નવા કાચના પુલ બંધાયા છે. જો કે ભારતમાં હજુ ક્યાંય આવી સવલત ઉપલબ્ધ નથી, ત્યારે વિશ્વનો 6ઠો અને ભારતનો પ્રથમ કાચનો પુલ અંબાજીના ગબ્બર પર્વત પર બંધાનાર હોવાના અહેવાલોએ અત્યારથી જ ઇંતજારનો માહોલ સર્જી દીધો છે. આ નવી સવલતના નિર્માણ પાછળ 100 કરોડથી પણ વધુનો ખર્ચ થવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. જો કે આ પુલ તૈયાર થઈ ગયા બાદ અંબાજી ધામ અને બનાસકાંઠાને વિશ્વ સ્તરે વધુ એક નવી ઓળખ મળે તેમ હોય બનાસવાસીઓ આ અહેવાલો સાંભળી રાજીના રેડ થઈ ગયા છે. ગુજરાતમાં આ વર્ષે આગામી 26 જાન્યુઆરીએ 70મા પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર ખાતે થનાર હોય. રાજ્ય સરકારે બનાસકાંઠામાં 500થી વધુ નવા વિકાસ કામો માટે 196 કરોડથી વધુની ફાળવણી કરી છે અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી દરમિયાન બનાસકાંઠામાં સંખ્યાબંધ નવા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર હોય. આ પર્વ બનાસકાંઠા માટે સાચા અર્થમાં વિકાસ પર્વ બની રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પણ પાછળ રહેવા ના માંગતું હોય તેમ એસટી નિગમ દ્વારા પણ 2 મહત્વના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરાયું છે. એસટી નિગમના પાલનપુર વિભાગ હેઠળના થરાદ બસ સ્ટેન્ડ ખાતે બંધાયેલ આધુનિક સુવિધાઓથી સજ્જ નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કાર્ય સંપન્ન થઈ ગયું હોય. એસટી નિગમે પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આગામી 22 જાન્યુઆરીને મંગળવારે થરાદ ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી મંગળવારે બપોરે 2 વાગે થરાદ બસ સ્ટેન્ડ ખાતે યોજાનાર લોકાર્પણ સમારોહમાં રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલ આ નવીન બસ સ્ટેન્ડને મુસાફર જનતાની સેવા માટે વિધિવત રીતે ખુલ્લું મૂકશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગના થરાદ બસ સ્ટેશનનું લોકાર્પણ માનનીય મંત્રી શ્રી પરબતભાઈ પટેલના હસ્તે 22/1/19 બપોરે 2 કલાકે યોજાનાર છે. આ બસ સ્ટેશન 197 લાખના ખર્ચે નવનિર્મિત થયેલ છે, જેમાં કુલ 7 પ્લેટફોર્મ અને આધુનિક બધી સુવિધાઓ સભર બનાવવામાં આવેલ છે અને એક આઇકોનિક પ્રકારના બસ સ્ટેશનનું નિર્માણ થયેલ છે, જેમાં તમામ મુસાફરો અને પ્રવાસીઓને પધારવા હાર્દિક આમંત્રણ. એ જ રીતે બનાસકાંઠાના લાખણીને તાલુકા મથકનો દરજ્જો મળ્યા બાદ તાલુકા મથકે આવતા પ્રજાજનોને વધુ સારી સવલત પૂરી પાડવાના આશયથી એસટી નિગમ દ્વારા લાખણી ખાતે પણ સુવિધા સંપન્ન 9 બસ સ્ટેન્ડ બાંધવાનો નિર્ણય લેવાયો છે અને પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આગામી 24 જાન્યુઆરીને ગુરુવારે લાખણી ખાતે સૂચિત નવા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરી નિર્માણ કાર્યના શ્રી ગણેશ કરવાનું પણ આયોજન કરાયું છે. આગામી ગુરુવારે લાખણી ખાતે યોજાનાર ખાતમુહૂર્ત સમારોહ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે લાખણીના નવા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરી પાયાની ઈંટ મૂકી બાંધકામનો પ્રારંભ કરાશે. એસટી નિગમના પાલનપુર વિભાગના અધિકારીઓ આ બંને કાર્યક્રમોને સફળ બનાવવા કામે લાગી રહ્યા છે. ત્યારે નિગમના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક જયદીપભાઈ સોલંકીએ બીકેન્યુઝ ચેનલને આ બંને કાર્યક્રમોની વિસ્તૃત વિગતો આપી આ બંને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પ્રજાજનોને આગ્રહભર્યો અનુરોધ પણ કર્યો હતો. તારીખ 24/1/2019 રોજ બપોરે 12:30 લાખણી ખાતે બનાવવા નવનિર્મિત થનાર બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત સમારોહ માનનીય મંત્રી શ્રી દિલીપ કુમાર ઠાકોર સાહેબના હસ્તે યોજાનાર છે. જે બસ સ્ટેશન 232 લાખના ખર્ચે બનનાર છે અને આ લાખણી તાલુકો નવીન જાહેર થયા બાદ આ બસ સ્ટેશન બનાવવાનું નક્કી કરેલ છે અને જે બસ સ્ટેશન લાખણીને આજુબાજુના જે 53 ગામો છે એ ગામોને વધુ સુવિધા મળશે અને પ્રવાસીઓને આવવા જવામાં અનુકૂળતા રહે તે માટે આધુનિક પ્રકારનું બસ સ્ટેશન બનાવવાના છે, જેમાં પણ લાખણી તાલુકાના પ્રજાજનોને પાલનપુર તાલુકાના ગઢને તાલુકા મથકનો દરજ્જો આપવાની ઝુંબેશ તેજ બની રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ આ માંગણીના સમર્થન માટે સ્થાનિક જાગૃત નાગરિકો એક્ટિવ બન્યા છે. વોટ્સએપ તેમજ ફેસબુકમાં ગઢને તાલુકો બનાવવાની માંગણી જોર પકડી રહી છે. અગાઉ નવાબી વખતે ગઢ તહેસીલ એટલે કે તાલુકા મથકનો દરજ્જો ધરાવતું હતું, જો કે બાદમાં ગઢનું પાલનપુર તાલુકામાં વિલીનીકરણ થયું હતું. ગઢ આજુબાજુના 40 ગામોનું સેન્ટર છે અને ગઢના ઝવેરીઓએ ડાયમંડના વેપારમાં દેશ વિદેશમાં કાઠું કાઢ્યું છે. રોજ ગઢથી સુરત તેમજ મુંબઈની ખાનગી બસો પણ ઉપડે છે,
છતાં ગઢગામ તાલુકાના દરજ્જાથી વંચિત રહ્યું હોય. ગઢને તાલુકો બનાવો સંઘર્ષ સમિતિએ છેડેલી ઝુંબેશમાં જોડાયેલ લોકો હવે ગઢને તાલુકો કેમ નહીં તેવા સવાલો સોશિયલ મીડિયામાં પૂછવા લાગ્યા છે. આગામી 26 જાન્યુઆરીએ પાલનપુર ખાતે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગઢને તાલુકો જાહેર કરે એવી માંગ પણ જોર પકડી રહી છે. અને જો ગઢને તાલુકો જાહેર ના કરાય તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ અપાઈ છે. ત્યારે હવે આ ઝુંબેશ કેવો રંગ લાવે છે તે જોઈ રહ્યું. બનાસકાંઠાના થરાદ તાલુકાના નાગલા ગામે કૌટુંબિક તકરારની અદાવતમાં પિતરાઈ ભાઈઓએ ટ્રેક્ટર લઈ આવી રહેલા વ્યક્તિ પર હુમલો કરતા ચકચાર મચી છે. આ હુમલામાં ટ્રેક્ટર ચાલકની ઈજાઓ થતાં તેને થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. આ બનાવથી વ્યથિત ઈજાગ્રસ્તના પરિવારજનોએ હુમલાખોરોની વિકૃત માનસિકતા સામે રોષ ઠાલવ્યો હતો. અને સીધો થઈ જઈ છોકરો પબા ગણેશ આવી અને સીધો થઈને માર મારવા માંડ્યો અને પાછળ હાકલો. અમે થોડી ગયા એટલે એ નાસી ગયો. એક મોટા છોકરો મને બે સરખો એટલે ખૂન કરવાના અહીં આવ્યા ભોપાળો થયો મળશે થોડા એટલે અમને મારવાની ધમકી હોય મારવા ઉપર તો એ ફરે જ. એના બે ભાઈ છે અને મારા ભત્રીજા છે. ભત્રીજાના છોકરાને બચાવ્યા. હાલ ભાઈને ક્યાં લાયા છે? ભાઈને ક્યાં લાયા લાગ્યું એટલે? ભાઈને રેફરલ બોલાયા છે. થોડો બીમાર છે માથામાં સોરી છે ચક્કર આવે હેમરેજની ભાઈ છે. મને ફરિયાદ બીજી કરી છે? ફરિયાદ હવે કરવાની છે કરી છે. હવે સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. ડીસા શહેરમાં ટ્રાફિક નિયમનની અસરકારક કામગીરીના બદલે દ્વિચક્રી વાહન ચાલકોને નિશાન બનાવી દેખાડો કરતી ટ્રાફિક પોલીસની નીતિ રીતિ સામે નગરજનોમાં વધતી નારાજગી. ટ્રાફિક પોલીસના દમનકારી વર્તનનો ભોગ બનેલા વાહન ચાલકોએ કેમેરા સામે ઠાલવ્યો રોષ. થરાદમાં કૌટુંબિક કાકાએ તંત્ર વિદ્યાનો સહારો લઈ ભત્રીજીનું અપહરણ કરી દુષ્કર્મનો શિકાર બનાવતા ચકચાર. વાવના ઢેરિયાણા ગામે બાળ લગ્નના પ્રયાસને નિષ્ફળ બનાવી 4 જણ સામે નોંધાવાઈ પોલીસ ફરિયાદ. બનાસકાંઠાના દિયોદર તાલુકાના સેસણ ગામની સીમમાં ચારો ચરવા પહોંચેલી વજેગઢ ગામની 10 જેટલી અબોલ ગાયો પર અધર્મીઓનો અત્યાચાર. તીક્ષ્ણ હથિયારો વડે અબોલ ગાયોને ગંભીર ઇજાઓ કરાતા જીવદયા પ્રેમીઓમાં ઉશ્કેરાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી.
કેમ બેટા? ડબલ ફિલ્ટર પૂનમ સરસું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીથી નગરજનો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. ડીસા શહેરમાં ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અધિકારીની દાદાગીરી અને કન્નડગતથી નગરજનો પરેશાન થઈ ગયા છે. ડીસા શહેરમાં જાહેર માર્ગો પર અડીંગો જમાવતી ખાનગી મુસાફર જીપો ટ્રાફિકની સમસ્યાને વધારી રહી છે. છતાં ટ્રાફિક પીએસઆઈ મીઠી નજર રાખીને જીપોને છાવરી રહ્યા છે. જ્યારે ટ્રાફિકના લક્ષ્યાંક પૂરા કરવા માટે ટ્રાફિક પીએસઆઈ દ્વારા શહેરમાં માત્ર ટુ વ્હીલરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય, લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. પીએસઆઈ દ્વારા પરેશાન થયેલા લોકોનો અમે સંપર્ક કર્યો, ત્યારે લોકોએ પણ બીકે ન્યૂઝ સમક્ષ તેમની સાથે ટ્રાફિક પીએસઆઈ દ્વારા કેવું વર્તન કરવામાં આવ્યું તે અંગે વાત કરી હતી. હા, બાઈકોને ડિટેન કરવાનું હમણાં વધી ગયું છે, એના કારણથી બાઈકોનું વધારે ચોપડીનું છે, પેલી લાયસન્સ છે, આ વસ્તુ કોઈ બી એમ કે ગુજરાત રાખે લાયસન્સ હોય છે ગુજરાતમાં ઘણા ભાઈઓને, પણ ચોપડી નથી હોતી, તો સાહેબો એમ કહેવા માગે તમે ચોપડી લાવો, ચોપડી ખોરાઈ જાય બાઈકની અંદર રાખે તો ખોરાઈ જાય છે, આ પ્રશ્ન વધારે ઊભા થાય છે અમારે, એના કારણથી તરત બાઈક ડિટેન કરે છે. નાનો મેમો આલીને એમને રાખે તો ઠીક છે, પણ બાઈક તરત ડિટેન કરવાનો કોશિશ કરે છે સાહેબો. મારી વિનંતી છે કે આ કોશિશ ન કરે, જીપો છે, રિક્ષાઓ છે, લક્ઝરીઓ છે, આમની એમને કોઈ જાનમાં રહેતા નથી. નાના માણસનું નાનું બાઈક છે, એ પેલો ખાસ મુદ્દા ઉપર લઈ જાય છે, એ મતલબ એમના કારણે મોટી જાણને તો ટ્રાફિક ઓછી થાય અને શહેરનો વિકાસ સારો થાય, તો બાઈકવાળાને મજૂર વર્ગ છે એમને ખાસ પકડી પકડી અને ડિટેન કરવાની કોશિશો વધારે કરે છે. ડીસામાં ટ્રાફિક પીએસઆઈની મનમાની અને તુમાખી ભર્યા વર્તનને લઈ ત્રસ્ત થયેલી જનતા આ અંગે રજૂઆત કરવા જાય તો જાય પણ ક્યાં? ટ્રાફિક પોલીસની જવાબદારી ટ્રાફિકની સમસ્યાને હલ કરી શહેરીજનોને સુવિધા આપવાની છે, હેરાન કરવાની નહીં. જોકે વર્તમાન સમયમાં ટ્રાફિક પોલીસ નગરજનોને સુવિધા આપવાના બદલે ડરાવી ધમકાવી ખોફ પેદા કરી રહી હોવાની ફરિયાદો વધી રહી છે. બનાસકાંઠાના થરાદની યુવતીનું છરીને અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચરાતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ત્રણ સંતાનના પિતાએ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવી છે. અપહરણ કરનાર શખ્સ પીડિત યુવતી સાથે કૌટુંબિક કાકા તરીકેનો સંબંધ ધરાવતો હોય આ હવસખોર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. કૌટુંબિક કાકાએ તંત્ર વિદ્યામાં સહારે આ યુવતીનું મન વિચલિત કર્યું હોવાની વિગતો પણ ખુલવા પામે છે. આ બનાવને ગંભીરતાથી લઈ થરાદ પોલીસે પણ હવસખોર કાકા સામે ફરિયાદ નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે. હાલ બનાસકાંઠામાં લગ્નોની મોસમ પૂર બહારમાં ખીલી છે, ત્યારે વાવ તાલુકાના ઢેરિયાણા ગામમાં બાળ લગ્નનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં બાળ લગ્ન કરાવનાર બે મહિલાઓ સહિત ચાર જણ સામે ફરિયાદ નોંધાઈ છે. કન્યા અને વર બંનેના માતા પિતા સામે પણ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમના ભંગનો ગુનો દાખલ કરાયો છે. સગીર વયના તરુણ અને તરુણીના લગ્ન લેવાયા હોવાનું જાણવા મળતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ ઢેરિયાણા ગામે દોડી જઈ આ લગ્નને અટકાવ્યા બાદ ચાર જણ વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફરી સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના દિયોદર તાલુકાના સેસણ ગામની સીમમાં ચારો ચરવા પહોંચેલી વજેગઢ ગામની 10 જેટલી અબોલ ગાયો પર અધર્મીઓનો અત્યાચાર, તીક્ષણ હથિયારો વડે અબોલ ગાયોને ગંભીર ઇજાઓ કરાતા જીવદયા પ્રેમીઓમાં ઉશ્કેરાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ ચાર પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો.
અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વિરામત પૂર્ણ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે સેવાભાવી યુવાનોએ શિયાળાની ઋતુ દરમિયાન ધાનેરા તાલુકાની 20 જેટલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરનું વિતરણ કરી માસૂમ બાળકોના આશીર્વાદ મેળવ્યા હતા. ધાનેરા ખાતેના તાલુકા વિકાસ અધિકારીએ પણ આ સત્કાર્યની પ્રશંસા કરી છે. ધાનેરા તાલુકાની 20 જેટલી શાળાઓમાં ધાનેરાના સેવાભાવી યુવાનોએ જરૂરિયાતમંદ બાળકોને હાથોહાથ ગરમ સ્વેટર અને મોજાનું વિતરણ કરી કડકડતી ઠંડી સામે બાળકોને રક્ષણ પૂરું પાડવાના પ્રયાસો કર્યા હતા. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને આ યુવાનો સમયાંતરે મદદરૂપ બનતા રહે છે. આજે ધાનેરા તાલુકાની નાની ડુગડોલ તેમજ મોટી ડુગડોલ શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ સેવાભાવી દાતાઓએ સ્વેટરનું વિતરણ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખુલ્લા ખેતર વિસ્તારમાંથી આવતા બાળકોને વધુ ઠંડી લાગતી હોય ધાનેરા તાલુકાના સેવાભાવી યુવાનોએ શિક્ષકો પાસેથી જરૂરિયાતમંદ બાળકોની યાદી મંગાવી બાળકોને હાથોહાથ સ્વેટર પૂરા પાડી આ માસૂમ બાળકોની મદદ કરી હતી. આજે આ સ્વેટર વિતરણ કાર્યક્રમ વખતે ધાનેરાના તાલુકા વિકાસ અધિકારી મોસમસિંહ રાવ પણ દુગડોલ શાળાની મુલાકાત લઈ બાળકોને પોતાના હાથે સ્વેટર પહેરાવી આ સેવાકીય કાર્યમાં સહભાગી થયા હતા. આ સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા રણજી રાજપૂત, મોબતાજી રાજપૂત, ઈશ્વરભાઈ ચૌધરી, વશરામભાઈ ચૌધરીની ભાવનાને બિરદાવતા થાવર સેન્ટર શાળાના આચાર્ય ઈશ્વરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બીકે ન્યૂઝ ચેનલે પણ પોતાના અહેવાલો થકી દાતાઓને શાળા સુધી પહોંચાડી આ સત્કાર્યમાં બહુ મોટું યોગદાન આપ્યું છે. શિયાળાની ઋતુ ચાલી રહી છે, દરમિયાનમાં ઘણી શાળાઓની અંદર એવા વિસ્તારના બાળકો છે કે જે આર્થિક રીતે ખૂબ પછાત છે, અને આવા બાળકોને જરૂરિયાતમંદ સમજી અને એમનો એક લિસ્ટ બનાવી એકત્રીકરણ કરી અને બીકે ન્યૂઝ ચેનલ મારફતે એક સરસ મજાનું આયોજન કરી અને સાથે 21 શિક્ષકો અને બીજા પણ સહભાગી થતા દાતાઓ મારફતે સ્વેટર વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. લગભગ આજે 20મી શાળા એવી હતી કે જેમાં સ્વેટર વિતરણનો કાર્યક્રમ થયો. આજના દાતાશ્રીજી રણજીતસિંહ હતા, એમને ખૂબ સરસ મજાના સ્વેટરો લાવેલા છે અને આ રીતે બાળકોને એક શાળાએ આવવું ગમે અને એક પ્રકારનો ભાવ પેદા થાય શાળા પ્રત્યેનો કે અમારી પણ કોઈ સંભાળ રાખનારું છે, એ ભાવ સાથે બાળક નવીન એક ઉર્જા લઈને શાળામાં ફરીથી દાખલ વધારે આવવાનું થશે મન અને ભણવાનું વધારે મન થાય એવા હેતુસર આ પ્રકારના સ્વેટર વિતરણનો કાર્યક્રમ થઈ રહ્યો છે. આ ભગીરથ કાર્યની અંદર અન્ય દાતાઓને પણ આવકાર્યા છે અને આ જે 21ની ટીમ છે એથી પણ ટીમ વધી શકે એ પ્રકારનો અમારો પ્રયાસ છે અને સાથે સાથે અમને વિવિધ પ્રકારનો સમાજ મારફતે પણ સહયોગ મળી રહ્યો છે. ફેસબુક અને મીડિયા મારફતે પણ આ પ્રકારના કેટલાક ડોનેશનો અમને મળેલા છે અને એ રીતે બાળકો સુધી અમે પહોંચતા કર્યા છે. આજે મને પણ જવાનો મોકો મળ્યો જેમાં મોટી ડુગડોલ અને નાની ડુગડોલ એ બંને શાળાઓની અંદર આ પ્રકારનો વિતરણ કાર્યક્રમ થયો. સહભાગી તરીકે અમારા ટીડીઓ સાહેબશ્રી પણ હાજર રહ્યા અને સર્વને આશીર્વચન પણ આપ્યા અને આ પ્રકારની પ્રોત્સાહક પ્રવૃત્તિને વેગ મળે એ માટેના યશસ્વી આશ્વાસન પણ આપ્યું છે. તો આ એક પ્રકારનો ભગીરથ કાર્ય છે. ભગીરથ કાર્યમાં બીકે ન્યૂઝ ચેનલ રમેશભાઈ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને અમારા જીવનને સતત મળતા રહેતા હોય છે કે આ પ્રકારનું એક બાળકોને પ્રોત્સાહનનું જે કાર્ય છે એ કાર્યથી આપણે પાછળ ન પડીએ અને હંમેશા અમે તત્પર જ છીએ અને એમને સહયોગ આપવા માટે હંમેશા તૈયાર રહીશું. બનાસકાંઠાના દેવોદર તાલુકાના સેસણ જૂના ગામે વિકૃત માનસિકતા ધરાવતા લોકોએ ચારો ચરવા ગોચર ભૂમિમાં આવેલ 10 જેટલી અબોલ ગાયોને કુહાડી અને છરીના ઘા ચીકી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના પ્રકાશમાં આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. હિન્દુ ધર્મમાં ગાયો પૂજનીય મનાય છે, છતાં ગાયો પર હુમલાની ઘટનાઓ વધતી જતી છે. ગત શુક્રવારે સાંજે દિયોદર તાલુકાના સેસાણ જૂના ગામની સીમમાં ચારો ચરવા ગયેલ વજેગઢ ગામની અબોલ ગાયો પર રાત્રિના સમયે વિકૃત માનસિકતા ધરાવતા લોકોએ કુહાડી અને છરી વડે હુમલો કરી 10 જેટલી ગાયોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આજે વહેલી સવારે આ ગાયો લોહીલુહાણ હાલતમાં પડી હોવાનું જાણવા મળતા ગ્રામજનોએ ઘટના સ્થળે દોડી જઈ જીવદયા પ્રેમીઓને જાણ કરતા
જીવદયા પ્રેમીઓએ તુરંત ભાભર ગૌશાળાની એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્ત ગાયોને ભાભરની ગૌશાળામાં સારવાર અર્થે ખસેડી હતી. આ ઘટનાના પગલે ઉશ્કેરાટ ભર્યો માહોલ સર્જાતા દિયોદરના નાયબ પોલીસ અધિક્ષકે પણ દિયોદર પોલીસની ટીમ સાથે બનાવ સ્થળે દોડી જઈ હુમલાખોરોની શોધખોળ ચાલુ કરાવી હતી. ગત ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ થયો હોય સરકાર દ્વારા જિલ્લાના મોટાભાગના તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. બીજી બાજુ દુષ્કાળની સ્થિતિમાં ઘાસચારાની અછતના કારણે અબોલ પશુઓ ખોરાકની શોધમાં આમતેમ ભટકી રહ્યા છે. ત્યારે વિકૃત માનસિકતા ધરાવતા શખ્સોએ અબોલ ગાયો ઉપર હુમલો કરતા જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી આવ્યો છે. ચારો ચરવા સેશણ જૂના ગામની સીમમાં આવેલી વજેગઢ ગામની 10 જેટલી અબોલ ગાયો પર કોઈ અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી અમાનવીય કૃત્ય આચરતા સ્થાનિક અગ્રણીઓએ પણ આ કુચેષ્ટાની આકરી નિંદા કરી આવા અધર્મીઓને દાખલારૂપ સજા કરવાની માંગણી કરી હતી. ને સેશણ સરવા ગયેલી ગાયો ને સેશણની અંદરમાં હુમલો થયેલો ગાયાને ને ગાયો પરત પાછી હોજે શરીરને વળતી આવી ને હવારમાં ગામ લોકોને જાણ પડી કે ગાયા ઉપર હુમલો થયેલો છે ને વોંશીના વત્તા ધારિયાના પગ ઉપર ઘા મારેલા છે ત્રીવ્ય હથિયારથી. કેટલી ગાયો હતી? 10 ગાયો છે ને 1 ગાય તો એની શિસ્તી ઉપર જ સેશણ ઉપર જ હાલમાં કાપેલી પડે છે સ્થળ ઉપર જ. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 32,900 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 39,200 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા ઘટીને 38,900 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજારના ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,001 થી 1,012 રૂપિયા રહ્યા હતા, જ્યારે મગફળીના ભાવ 711 થી 835, ઘઉંના 377 થી 414, બાજરીના 365 થી 382 તેમજ ગવાના ભાવ 812 થી 817 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 563 બોરીની આવક થઈ હતી, જ્યારે મગફળીની 1,355, ઘઉંની 13, બાજરીની 764 તેમજ ગવાની 61 બોરીની આવક થઈ હતી. સમાચારનાત્મક મુખ્ય સમાચાર પર ફરી એક નજર. બનાસકાંઠા માટે સારા સમાચાર. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત પર દુનિયાના 6ઠા અને ભારતના પ્રથમ કાચના પુલનું થશે નિર્માણ. થરાદ ખાતે નવા બસ સ્ટેન્ડના લોકાર્પણ અને લાખણી ખાતે નવા બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત માટે એસટી તંત્ર પણ સજ્જ. ડીસા શહેરમાં ટ્રાફિક નિયમનની અસરકારક કામગીરીના બદલે દ્વિચક્રી વાહન ચાલકોને નિશાન બનાવી દેખાડો કરતી ટ્રાફિક પોલીસની નીતિ રીતિ સામે નગરજનોમાં વધતી નારાજગીરી. ટ્રાફિક પોલીસના દમનકારી વર્તનનો ભોગ બનેલા વાહન ચાલકોએ કેમેરા સામે ઠાલવ્યો રોષ. થરાદમાં કૌટુંબિક કાકાએ તંત્ર વિદ્યાનો સહારો લઈ ભત્રીજીનું અપહરણ કરી દુષ્કર્મનો શિકાર બનાવતા ચકચાર. વાવના ઢેરિયાણા ગામે બાળ લગ્નના પ્રયાસને નિષ્ફળ બનાવી 4 જણ સામે નોંધાવાઈ પોલીસ ફરિયાદ. બનાસકાંઠાના દિયોદર તાલુકાના સેસણ ગામની સીમમાં ચારો ચરવા પહોંચેલી વજેગઢ ગામની 10 જેટલી અબોલ ગાયો પર અધર્મીઓનો અત્યાચાર. તીક્ષ્ણ હથિયારો વડે અબોલ ગાયોને ગંભીર ઇજાઓ કરાતા જીવદયા પ્રેમીઓમાં ઉશ્કેરાટ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.